કે આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. ગુડ મોર્નિંગ રુચિત. ત્યારે આજે હવે આગળ ચર્ચા કરીએ તો રિયલિસ્ટિક સ્ટોક આજે ફોકસમાં રહેવાના છે. જે રીતે આપણે જોયું કે રીટ્સની ઘોષણા કરવામાં આવી હતી, પણ એક દોઢ વર્ષનો સમયગાળો વીતી ગયો છે, એક પણ રીટ્સ હજી સુધી આવ્યું નથી. અને હવે કદાચ કહી શકાય કે એના નોર્મ્સ થોડા હળવા કરવામાં આવી શકે છે એવું સેબી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો કદાચ કહી શકાય કે રિયલિસ્ટિક સ્ટોકમાં આજના દિવસે થોડી ઘણી હલચલ જોવા મળે. રુચિત, કોઈ સ્ટોક પસંદ છે રિયલિસ્ટિકમાં? જી, ગુડ મોર્નિંગ. ઓવરઓલ આપણે જોયું છે કે ગયા દોઢ બે મહિનાથી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં એક સારું હાઈ ટોપ હાઈ બોટમ બની રહ્યું છે. અને ઇનફેક્ટ આખી અપમૂવ જોઈએ રિસેન્ટલી તો એચડીઆઈએલ, સ્પેસિફિકલી એચડીઆઈએલ, આઈબીરિયલ ને ડીએલએફમાં એક સારી ફાઇવ વેવ ઇમ્પલ્સિવ અપમૂવ છે. તો ઇલિયટ ટર્મ્સના હિસાબે જ્યારે પણ કોઈ સ્ટોકમાં ફાઇવ વેવ અપમૂવ આવે તો એક ટ્રેન્ડિંગ મૂવનો સંકેત હોય છે. તો એક ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ સેટ થઈ ગયો છે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. જે આપણે 3 મહિના પહેલાં વાત કરતા કે લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે અને સારા રિટર્ન્સ નથી બની રહ્યા, મને લાગે એ રિયલ એસ્ટેટમાંથી ખરાબ ટાઈમ સ્ટોક્સ માટે હમણાં પાછળ થઈ ગયો છે. એક સારી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, હજી બી આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. તો મને લાગે છે આઈબી રિયલ અને એચડીઆઈએલ સ્પેસિફિકલી બે એવા સ્ટોક્સ છે જે એક સારા આઉટપરફોર્મર રહ્યા છે રિસેન્ટ પાસ્ટમાં, અને અત્યારે પણ કરંટ લેવલ્સ એક સારી અપસાઇડ મોમેન્ટમ આ બંને સ્ટોક્સમાં બતાડી શકે છે. તો જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે આ સ્ટોક્સમાં, તો ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ અને એચડીઆઈએલ બંનેમાં શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી એક સારી મોમેન્ટમ, હજી બી 5-7% અપસાઇડ મોમેન્ટમમાં આવી શકે છે. ઓકે, ત્યારે જે અહીંયા સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 4 ઓફશોર બ્લોક ઉપર ફરીથી કામ શરૂ કરી શકે છે, ખાસું પોઝિટિવ કહેવાય આ સમાચાર. રુચિત, શું લાગે છે ચાર્ટ પર? ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ દેખાય છે. કુણાલ, તમારી કોઈ કોલ છે રિલાયન્સ ઉપર? પ્રતિજી, જોવા જઈએ તો રિલાયન્સ માં મને એવું લાગે છે કે આ લેવલ થી એક ડાઉનસાઇડ ની મુમેન્ટમ જોવા મળી શકે છે. કેમ કે સ્ટોક છેલ્લા ઘણા ટાઈમ થી એક 21 ડીએમ ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, એન્ડ આ લેવલ થી મને એવું લાગે છે કે નીચે એક 940 સુધીના એક લેવલ ડાઉનસાઇડ માં બતાવી શકે છે, જ્યાં એક ઘણો સારો સપોર્ટ રિલાયન્સ પર જોવા મળી શકે છે. અને ત્યાંથી બાઉન્સ બેક થઈને ફરીથી આપણને 980,000 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. એન્ડ જોવા જઈએ પ્રતિજી, તો સ્ટોક કન્ટિન્યુઅસલી જોવા જઈએ તો માર્ચ 15 થી લઈને 18 સુધી એક અપર રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે, એની સાથે ટ્રેડ કરી રહ્યો છે, એનો સપોર્ટ મેં 940 પાસેનો અત્યારે જોઈ રહ્યો છું. તો હું એટલું કહીશ કે 940 આજુબાજુ જો રિલાયન્સ આવે તો ત્યાં એક ઘણી સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે, એન્ડ ત્યાંથી બાઉન્સ બેક થઈને 980,000 સુધીના લેવલ ફરીથી જોવા મળી શકે છે. તો મારો વ્યૂ આજુબાજુ બાય કરવાનો નથી. હું કહીશ કે નીચે આવવા તો 940 ની આજુબાજુ એવી બધું બાય કરો, ત્યાંથી એક ઘણી સારી એક્સાઇટિંગ મુવમેન્ટ છે આપણને આઉટર પર જોવા મળશે. ઓકે, તો આજના પ્રી ઓપન સેશનની શરૂઆત થવા જઈ રહી છે. આપણે જોશું 8266 પર આપણને ગઈકાલનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અત્યારે એસજીએસ નિફ્ટી જે રીતે સંકેતો આપી રહ્યો છે 8288ના લેવલ તો જોવા મળી શકે, પણ થોડા ફ્લેટ ટુ નેગેટિવ શરૂઆત થવાની એક થવાના સંકેત મળતા દેખાઈ રહ્યા છે. આજની જોવું રહ્યું કે આજના દિવસે બેન્કિંગ સ્ટોક્સ કેટલા સપોર્ટ કરતા જોવા મળશે, કારણ કે કાલે જબરદસ્ત રેલી જોવા મળી હતી. સારી એવી તેજી આગળ વધે છે કે નહીં એના પર ફોકસ રહેશે. સાથે જ ઘણા બધા કાઉન્ટર ખબરોને કારણે ડિફેન્સ સ્ટોક આપણા આજના દિવસે ખાસા ફોકસમાં રહેવાના છે. સાથે જ ખાસ કરીને ટેલિકોમ સ્ટોક્સમાં કેટલી હલચલ જોવા મળે છે એના પર આજના દિવસે ચોક્કસ એક ફોકસ રહેશે. 8245, 8248, 8250ના લેવલ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે નિફ્ટી ઉપર. પ્રી ઓપન સેશનમાં ફ્લેટ ટુ નેગેટિવ શરૂઆત થતી અહીંયા જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આપણે એની વિપરીત 90 પોઈન્ટનો ઉછાળા સાથેની શરૂઆત આવતા આપણે જોઈ રહ્યા છે. સાથે જ હવે આપણે થોડું જોઈ રહ્યા છીએ 8267ના લેવલ, 66ના લેવલ આપણને નિફ્ટીમાં આવતા જોવા મળી રહ્યા છે, જે ગઈકાલની ક્લોઝિંગની ઉપર હવે આપણને કહી શકાય કે નિફ્ટી પ્રી ઓપન સેશનમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. આ થોડું ટાઈમ આપી દઈએ એને સેટલ થવા માટે, પણ હવે જ્યાં સપોર્ટ મળતો દેખાયો છે ઇન્ફોસિસ અત્યારે પ્રી ઓપન સેશનમાં 3% આસપાસની તેજીના સંકેતો આપી રહ્યો છે. લ્યુપિનમાં 0.3% કહી શકાય 2.5% આસપાસના પોઝિટિવ કોડ્સ મળતા. પીએનબી, ભારતીય એરટેલ, આઈડિયા સેલ્યુલર, સેલ, ભારત ફોર્જ, સિપ્લા, એચસીએલ ટેક, કેન ઇન્ડિયા, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર ફોકસમાં રહેશે. કેન ઇન્ડિયા અને ઓએનજીસી પણ ફોકસમાં રહેશે. જે રીતે આપણે ક્રૂડને વધતા જોયો છે, 51 પર ટ્રેડ કરતું ક્રૂડ જોવા મળ્યું છે, તો એની અસર અહીંયા જોવા મળશે. ગઈકાલે થોડી નેગેટિવ અસર ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર જોવા મળી હતી, તો આજના દિવસે પણ આપણે જોઈ રહ્યા છીએ એટલી નેગેટિવિટી અત્યારે તો નથી જોવા મળી રહી. ઓપનિંગ સેશન પર ચોક્કસ ફોકસ રહેશે કે શું ઓઇલ માર્કેટિંગ કંપનીમાં કોઈ દબાણ આવે છે કે નહીં.
અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે કોટક મહિન્દ્રા બેંક, BHEL, કોલ ઇન્ડિયા, એશિયન પેન્ટ્સ, મારુતિ સુઝુકી, જ્યાં નેગેટિવ કોડ્સ આપણને બનતા દેખાયા છે, જ્યાં ઇન્ફોસિસમાં પોઝિટિવ ટ્રેડના સંકેતો છે, તો એની વિપરીત TCSમાં આપણે થોડા નેગેટિવ કોડ્સ બનતા જોઈ રહ્યા છે. શરૂઆતી ટીકમાં આપણે જોવા જઈએ તો આઈડિયા સેલ્યુલર 18% તેજી દર્શાવી રહ્યું છે સારા એવા વોલ્યુમ સાથે, તો અહીંયા ફોકસ રહેશે. સાથે જ રૂપિયા પર પણ આજના દિવસે નજર કરવી જોઈએ, જે રીતે 66.77ની સામે 66.78 પર ફ્લેટ ટુ નેગેટિવ કહી શકાય શરૂઆત જોવા મળી છે. પણ સતત આપણે 2-3 ટ્રેડિંગ સેશનમાં ખરીદારીનો ટ્રેન્ડ જોયો છે, એટલે થોડી નેગેટિવિટી આવી છે. 66.80 જે રીતે મેં પહેલાં પણ કીધું, જો હોલ્ડ કરે છે તો પોઝિટિવ કહેવાય રૂપિયા માટે, એટલે આ લેવલ થોડાક ડિસાઇસિવ લેવલ્સ છે, અને અહીંયાથી રિવર્સ થાય ને ફરી 67ની તરફ જાય એવી અપેક્ષા મને વધારે દેખાય છે એમ તો અહીંયા. પણ અત્યારે માર્કેટની અંદર પણ સ્ટ્રેન્થ છે, નિફ્ટી તમે જુઓ 8300ની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો એની અસર આપણે ક્યાંક જોવા મળી છે. ખાસ કરીને આજે આપણે જોઈએ તો ઇન્ફોસિસ 3.5% આસપાસ તેજી બતાવી રહ્યું છે, આઈડિયામાં એક ઉછાળો જોવા મળી રહ્યો છે, તો એક એક પોઝિટિવ ઓપનિંગ અમુક સ્ટોક્સના લીધે આપણે જોવા મળી રહી છે. ટાટા મોટર્સ માર્જિનલી પોઝિટિવ છે, ઓકે આ ટકી નથી શક્યું. SBI પર થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. બેંક ઓફ બરોડા, એટલે PSU બેંક્સ ઇન જનરલ થોડુંક ટેકો આપી રહ્યા છે. ICICI બેંકમાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી. આ એવા સ્ટોક્સ છે જ્યાં અત્યાર સુધી આપણે સારા વોલ્યુમ જોવા મળ્યા છે, એની આપણે એની ઉપર આપણે નજર કરી રહ્યા છીએ. અને ઇન્ડેક્સની બહાર જોઈએ તો સારા વોલ્યુમ સાથે જે વધતા સ્ટોક્સ અત્યારે મને દેખાય છે એમાં આપણે જોઈ શકીએ એસ્ટ્રા માઇક્રો, એક ડિફેન્સ સ્ટોક છે, ફરીથી આજે 2% આસપાસની તેજી છે. ABG શિપયાર્ડમાં 5% જેટલો ઉછાળો છે. ટાટા મેટાલિક્સ ઉપર 5% સર્કિટ દેખાઈ રહી છે, સાથે જ રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર 2.5% આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. GMR જે આપણે અપેક્ષા હતી 3% ઉપર અત્યારે ઓપન થઈ રહ્યું છે, ને 8% આસપાસની તેજી ફિલિપ્સ કાર્બનના સ્ટોક પર જોવા મળી રહી છે. તો અમુક સ્ટોક્સ જે ખૂબ જ જબરદસ્ત વોલ્યુમ સાથે આજના દિવસે આપણને વધતા દેખાયા છે. નેટ એક સારી પોઝિટિવ શરૂઆતની અપેક્ષા અત્યારે અહીંયા રાખી શકાય પ્રી ઓપન સેશનને જોતા. પણ કદાચ બેન્કિંગ સ્ટોક્સ આજે એટલો સપોર્ટ નથી આપી રહ્યા હજુ અત્યાર સુધીના ટ્રેડમાં એમ કહી શકાય, જેવી રીતે આપણે ગઈકાલે મળ્યું હતું. ને નિફ્ટી પણ હવે જ્યારે નોર્મલાઇઝ થઈ રહ્યું છે તો 8300ની નીચે આવી ગયું છે, પણ 22-23 પોઈન્ટની તેજી છતાંય આપણને જોવા મળી રહી છે. ને માર્કેટ બ્રેથ ખાસી પોઝિટિવ છે, 3 માંથી 2 શેરો અત્યારે તેજી સાથેનો ટ્રેડ કરી રહ્યા છે, અને સારી શરૂઆત પોઝિટિવ શરૂઆત જોવા મળે એવી અપેક્ષા આપણને અત્યારે તો દેખાઈ રહી છે. અમુક સ્ટોક્સ ઉપર જો આપણે અહીંયા અત્યારે વ્યૂ લઈએ, ફિલિપ્સ કાર્બનનો એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. અત્યાર સુધી વોલ્યુમ પણ એના સરેરાશ વોલ્યુમની સામે આશરે 5% વોલ્યુમ આવતો દેખાઈ રહ્યો છે. સુનિલ, આપનો કોઈ વ્યૂ છે એની ઉપર? ફિલિપ્સ કાર્બન જી, આઈ થિંક પ્રદીપ ગઈકાલે પણ 1-20% જેવો ઉપર હતો, અને આજે પણ 1 સસ્ટેન દેખાડ્યો છે. ડેફિનેટલી વેલ્યુએશન એમાં કોઈ એક્સપેન્સિવ નથી, પણ પ્રદીપ આ એક કોમોડિટી પ્લે છે, અને કોમોડિટી પ્લેમાં આપણે જોયું છે કે જ્યારે સર્ચ થાય છે ત્યારે સારી એવી સર્ચ થાય, જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે પણ સારું એવું બ્રેકડાઉન થાય છે. જો તમે નિમ્બલ ફૂટેડ ઇન્વેસ્ટર હોય તો તમારા માટે મતલબનું છે, અધરવાઇઝ તો યુ હેવ ટુ બી વેરી કોશિયસ વિથ કંપની લાઈક ધીસ. ઓકે, સાથે જ બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ તો નાગાર્જુન ઓઇલ રિફાઇનરી, સતત આ 3જો ટ્રેડિંગ સેશન છે જ્યાં ખબરોને કારણે આપણે જોઈ રહ્યા છે તેજી બનતી દેખાઈ રહી છે. રુચિત, શું લાગે છે હજી કેટલી સસ્ટેન થશે આ તેજી? સુનિલજી, આપ ટ્રેક કરો છો? આપણે જોઈ રહ્યા છે 10% તેજી આજના દિવસે પણ પ્રી ઓપન સેશનમાં જોવા મળી રહી છે. ઓપનિંગ સેશનમાં કેટલી આગળ વધે છે એના પર નજર રહી, જે રીતે આપણે જોયું કે ઓઇલ એન્ડ ગેસ મિનિસ્ટરે ખાસ કરીને જણાવ્યું હતું કે આને રિવાઇવલ માટે જે પ્રયાસ થશે તેઓ કરશે, અને એના આ સમાચાર બાદ આપણે જોઈ રહ્યા છીએ આ સતત તેજી આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. એની સાથે આજના દિવસે આપ તમે જુઓ ગોવા કાર્બન, ટાટા મેટાલિક્સ, ભૂષણ સ્ટીલ જેવા કાઉન્ટર આજના દિવસે તેજી બતાવતા દેખાઈ રહ્યા છે. ભૂષણ સ્ટીલ, આપણે જોયું કે જે રીતે સ્ટીલ પોલિસીની ચર્ચા થઈ રહી છે, એક પેકેજ આપવાની વાત થઈ રહી છે, તો ભૂષણ સ્ટીલમાં પણ આજે એક સેન્ટિમેન્ટલ પોઝિટિવ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો આ કહી શકાય સ્ટોક્સ પણ ખાસા ફોકસમાં રહેશે. ગોવા કાર્બન, સુનિલજી ટ્રેક કરો છો, જે રીતે પ્રોડક્શન વધતું દેખાયું છે, શું હવે એક ખરીદારીનો મોકો છે કારણ કે નવા હાઈઝ ઓલરેડી બની ગયા છે? આઈ થિંક જે રીતે નિશા મેનેજમેન્ટે પોતે પણ કીધું કે પોતે કંઈક 10-15% જેવો ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે, પ્લસ જે ક્રૂડના પ્રાઇઝિસ વધી રહ્યા છે કદાચ એના લીધે એમને જે ફિનિશ ગુડ્સ છે એમાં પણ એમને થોડો બેનિફિટ મળી શકે.
ડેફિનેટલી પણ પ્રતિ જેવી તેની સાથે આપણે વાત કરી પહેલે પણ કે આવા જે કોમોડિટી પ્લે જે હોય જેમાં તમે સસ્ટેન રેલી જુઓ છો અને જ્યારે એક ડાઉન ટર્ન ચાલુ થાય છે પછી સસ્ટેન ડાઉન ટર્ન પણ ચાલુ થાય છે તો તમે એક નિમ્બલ ફૂટેડ રહેવું પડે આવા કંપનીઓમાં. તમારો એન્ટ્રી અને એક્ઝિટ બહુ તમારે ખરેખર બહુ ક્વિક હોવો જોઈએ બિકોઝ કોમોડિટી પ્લેમાં તમે જોયું છે કે તમે જો હોલ્ડ અને એ બાય અને હોલ્ડ કર્યો ફોર લોંગર પીરિયડ ઓફ તમે પૈસા નથી બનાવતા. તો આઈ થિંક જો તમારો શોર્ટ ટર્મ વ્યૂ તો ડેફિનેટલી યુ કેન પ્લે ઓન ધીસ મોમેન્ટમ પ્લે, પણ એઝ એ લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં તમારે આ કંપની ઇન્વેસ્ટ કરવી આઈ વુડ નોટ રિકમેન્ડ. ઓકે, બેન્કિંગ સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં રહેશે. અત્યારે તો આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર બેંક નિફ્ટી પર જોવા મળી રહ્યો છે, પણ આજના દિવસે જે બેન્કિંગ સ્ટોક્સથી અપેક્ષા છે, તમે જો સિટીનો જે રિપોર્ટ આવ્યો છે એમાં SBI પર રોકાણની સલાહ છે, એક્સિસ પર તમે જુઓ રોકાણની સલાહ બની રહી છે, HDFC અને સાથે જ ICICI બેંક આપણે જોઈ રહ્યા છે ત્યાં પણ ખરીદારીની સલાહ. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ખાસો ફોકસ છે સિટીનો, પણ PSUમાં ફક્ત SBIની પસંદગી કરી છે. સુનિલજી, આપ ક્યાં રોકાણ કરશો? આઈ થિંક નિશા, આપણે જેવી રીતે ચર્ચામાં પહેલે ડિસ્કસ કર્યું, ડેફિનેટલી એક SBI આઈ એમ વેરી હેપી કે હવે રિસર્ચ હાઉસીસ પોતે પબ્લિક સેક્ટર બેંકને રિકમેન્ડ કરવા લાગ્યા છે. આઈ થિંક થોડા દિવસ પહેલાં બધાને એમ લાગતું હતું કે આ બધી બેન્કો ખલાસ થઈ ગઈ છે, એ લોકોના NPO હજી વધશે, ક્યાંક ક્યાંક વેલ્યુએશન જે રીતે ચાલતા હતા બધી જ બેન્કોના, પબ્લિક સેક્ટર બેન્કોના, ક્યાંક ક્યાંક એક ક્લિયર કટ એમ દેખાતું હતું કે હવે આનાથી વધારે નુકસાન ન થઈ શકે ને જો તમે ખરેખર લોંગ ટર્મ ઇન્વેસ્ટર તો તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. આપણે એવી રીતે ICICI બેંકની વાત કરીએ, આઈ થિંક ICICI બેંકમાં નિશા એક બીજો એક બહુ પોઝિટિવ મુવમેન્ટ થઈ શકે. એની પાસે એને છે કોંગ્લોમરેટ છે, એમની પાસે પોતાનું એક બ્રોકિંગ ફર્મ છે ICICI સિક્યુરિટી વિચ ઇઝ ધ લાર્જેસ્ટ બ્રોકિંગ ફર્મ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ એક્ટિવ ક્લાયન્ટ્સ. પોતાનો ઇન્સ્યોરન્સ બિઝનેસ છે જે સારું એવું બિઝનેસ કર્યો છે. એમને એક મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ છે જે હવે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ અસેટ્સ મેનેજમેન્ટ કંપની થઈ ગઈ છે ઇન ટર્મ્સ ઓફ અસેટ્સ અંડર મેનેજમેન્ટ. જનરલ લાઈફ ઇન્સ્યોરન્સ છે ને આપણે જોયું છે કે એમના જે વેલ્યુએશન અનલોકિંગ થતા જોયું છે ક્યાંક ક્યાંક, અને એ બધું જો તમે ફેક્ટર ઇન કરો તો આઈ થિંક ICICI બેંક આ ભાવથી તમને ખરા બહુ ખરેખર એક સારા વેલ્યુએશન ચાલી રહ્યો છે. કંપનીએ ખરેખર એક અંડર પરફોર્મ કર્યું છે, જ્યારે બધી અધર પ્રાઇવેટ સેક્ટર બેંકો જ્યારે એક સર્ચ થતી હતી અપસાઇડ પર, ICICI બેંકે એમાં ભાગ નથી લીધો. તો ક્યાંક ક્યાંક એક આપણે જે રીતે ચર્ચા કરી પોતે પોતાના જે ઇન્વેસ્ટર્સ છે હવે પોતાના જે બેન્કિંગ અને ફાઇનાન્સનો જે પોર્ટફોલિયો છે તેમાં થોડું રિસફલ કરી રહ્યા છે. એ લોકો અસેટ્સ એલોકેશન વધારે નથી કરી રહ્યા, વેટેજ વધારે નથી કરી રહ્યા ફોર બેન્કિંગ ફાઇનાન્સ, પણ વિથિન દેટ એ લોકો રિસફલ કરીને ક્યાંક ક્યાંક એમ લાગી રહ્યું છે કે હવે તો પબ્લિક સેક્ટર બેંક અને બેંક લાઈક ICICI બેંકમાં જઈ રહ્યા છે. HDFC ડેફિનેટલી સેમ લોજિક રહેશે, અનિશા, એમનું વેલ્યુએશન અનલોકિંગ થશે બિકોઝ એમની જે ઇન્સ્યોરન્સ કંપની છે તે IPO જવાની છે, તો ક્યાંક ક્યાંક ત્યાં પણ એક એનો બેનિફિટ મળશે, અને પ્લસ હાઉસિંગ સેક્ટર જે સારું કરશે તેનો પણ એક બેનિફિટ મળશે. તો આઈ થિંક ડેફિનેટલી આ ત્રણ કંપનીમાં તમે ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકો. ઓકે, તો એના પર ફોકસ રહેશે. ત્યારે આજે કઈ ટ્રેડિંગ બેટ લેવાથી સારા રિટર્ન મળી શકે, જાણકારી લે રુચિત જૈન અને કુણાલ પરમારથી. રુચિત, આપના ટ્રેડિંગ કોલ્સ? રુચિત સાથે સંપર્ક સાધવાની કોશિશ કરશું. કુણાલ આપણી સાથે જોડાયેલા છે. કુણાલ, આપના ટ્રેડિંગ કોલ્સ? નિશા, મારી પાસે અત્યારે બે ટ્રેડિંગ કોલ્સ. પહેલો ટ્રેડિંગ કોલ્સ યુનિયન બેંક છે. યુનિયન બેંકની વાત કરું નિશા, તો આપણને એક સારી અપસાઇડ ની મુવમેન્ટમ યુનિયન બેંક ના કાઉન્ટર પર જોવા મળી છે. એન્ડ એવી મેં પહેલા પણ કીધું છે, યુનિયન બેંક માં આપણે જોવા જઈએ તો કાલના ટ્રેડિંગ સેશન માં મોર દેન 1% સુધી પણ વધારે નું લોંગ ટર્મ ની પોઝિશન યુનિયન બેંક માં બનતા જોવા મળી છે. પ્લસ કાઉન્ટર જોવા જઈએ તો છેલ્લા 5-6 દિવસથી એના 21 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ટ્રેડ નું ઇન્ડિકેશન આપણને અત્યારે બતાવી રહ્યો છે. તો મારો પહેલો કોલ છે યુનિયન બેંક માં. યુનિયન બેંક માં મને લાગે છે કે આ લેવલ થી ઉપર માં 128 સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. જયારે નીચે જે SL આપણે કન્સિડર કરીશું એ છે 103 નો. બીજો મારો જે કોલ છે એ છે DLF નો છે. નિશા, DLF માં વાત કરીએ નિશા, તો વીકલી ચાર્ટ પર આપણને એક ઘણી સારી અપસાઇડ નું મોમેન્ટમ માં આ કાઉન્ટર પર જોવા મળી ગયું છે. એન્ડ એક જે બ્રેકઆઉટ હતું 130 ના લેવલ નું, એ 130 ના લેવલ નું બ્રેકઆઉટ આપ્યું, સ્ટોક આ લેવલ ની પર સસ્ટેન પણ રહ્યો છે. એન્ડ વોલ્યુમ પણ જોવા જઈએ તો એનો વોલ્યુમ સાથે ટ્રેડ પણ કરી રહ્યો છે. મારું બીજો જે સ્ટોક છે એ છે DLF છે. મને એવું લાગે છે કે DLF આવનારા દિવસમાં ઉપરના 147 સુધીના ટાર્ગેટ એચિવ કરતો જોવા મળી શકે છે. જયારે નીચે જે સપોર્ટ કન્સિડર કરીશું એઝ એ SL એ છે 130 નો. ઓકે, કુણાલની પસંદગી છે DLF. તમે ખરીદારી કરીને ચાલી શકો. 5-6 ટ્રેડિંગ સેશનમાં 145 ટાર્ગેટ તમને જોવા મળી શકે. અને બીજું કાઉન્ટર યુનિયન બેંક છે, ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યાં તમને 128 ટાર્ગેટ જોવા મળી શકે છે. રુચિત આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમની સાથે સંપર્ક કરીશું. પણ એમના જે કોલ્સ છે એના પર જે તેઓ આપ્યા છે એના પર નજર કરી લઈએ તો MNM પર બાય કોલ છે.
1460 ना टार्गेट 8 થી 10 सेशन में जोवा मळी शके ने रिलायंस इन्फ्रा पर पण बाय कॉल आवी रह्यो छे ने टार्गेट 570 ना बनता जोवा मळी शके छे 6 થી 8 सेशन में एटले रिलायंस इन्फ्रा ने एमएनएम पर खरीदारी नी सलाह। तो आ रुचितना कॉल बनता देखाय छे। अत्यारे आपणे जोई रह्या छे क्यां थोड़ी मूवमेंट वधती देखाई रही छे। तमे जो भारतीय एरटेल अने आइडिया सेल्युलर जे रीते आपणे आजनी जे चर्चा थोड़ी वार पहला करी એની થોડી પોઝિટિવ અસર દેખાઈ રહી છે। બંને કાઉન્ટર અત્યારે પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા છે। ભારત ફોર્જ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે થોડી ખરીદારીમાં જોવા મળી રહ્યું છે, જે એના પર ખબર પણ આવી રહી છે કે એનટીપીસી માટે એલસ્ટોમ સાથે જોઈન્ટ વેન્ચર માટે જોઈન્ટ વર્ચર્સની સાથે કોઈ સ્ટીમ ટર્બાઇન જનરેટર સપ્લાય કરશે। આપ ફોકસ ધરાવો છો સુનિલજી ભારત ફોર્જ પર? યસ, આઈ થિંક અનિસ આપણે પહેલે પણ ચર્ચા કરી છે ભારત ફોર્જ વિશે। ખરેખર એક કંપની જે રીતે અંડર કરેક્શન જોયું છે, આઈ થિંક 1100-1200થી પછી કન્ટિન્યુઅસ એક ડાઉન સાઇડ આવ્યું, અને રીઝન હતું કે ત્યાં યુએસમાં જે ટ્રકનું જે પ્રોડક્શન હતું તેમાં એક ખાસ એવો ઘટાડો જોયો હતો, અને એની અસર ભારત ફોર્જ જે પોતે એને કમ્પોનન્ટ સપ્લાય કરી તેમાં જોઈ હતી। પણ વેલ્યુએશન પ્રમાણે ખરેખર એક સ્વીટ સ્પોટ પર છે ભારત ફોર્જ। ડેફિનેટલી એક સારા એવાને આજે નવું એનાઉન્સમેન્ટ આવ્યું તેની પણ એક એને બેનિફિટ મળશે। તો જો તમે ખરેખર લોંગ ટર્મ ઇન્વેસ્ટર અને તમારો જો એક ટાઈમ હોરાઇઝન 12 થી 18 મહિનાનો હોય એની સાથે, તો ખરેખર એક ભારત ફોર્જ તમે ખરેખર પોતાના પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટ કરી ડેફિનેટ કરી શકો છો। ઓકે, એની સાથે જ બીજા કાઉન્ટર્સ પર પણ નજર હોવી જોઈએ, જે રીતે મેં કહ્યું કે અત્યારે આપણે ડિફેન્સ સ્ટોક્સ પર પણ નજર રહેશે। BEML જેવા કાઉન્ટર જે આપણે લગભગ 1-1.5 વર્ષ પહેલાં ખાસા બઝિંગ જોયા હતા અને પછી એક ડાઉન ટ્રેન્ડમાં જતા રહ્યા હતા, તો આ બધા કાઉન્ટર પર પણ ફોકસ રહેશે। સાથે જ વાલચંદનગર તમે જુઓ તો અત્યારે જ 2.5% તેજી દર્શાવી રહ્યું છે। બીજા જે કાઉન્ટર જે ગઈકાલે તેજી કરી રહ્યા હતા એમાં શ્રેયા શિપિંગનું કાઉન્ટર છે, જે આજે 2.5% અપમૂવ્સ અત્યારે પ્રી ઓપન સેશનમાં જોવા મળી રહ્યા છે, જ્યાં સેટલ થતા મેંગ્લોર કેમિકલ આપણને 2.5% ઉપરના કોચ આપી રહ્યો છે, ત્યાં પણ સારી શરૂઆતના સંકેતો અત્યારે મળી રહ્યા છે। દબાણ કદાચ જોવા મળી શકે કજારિયા સિરામિક્સ, અદાની ટ્રાન્સમિશન, ઓબરોય રોયલ્ટી, વિજયા બેંક, ચંબલ ફર્ટિલાઇઝર જેવા કાઉન્ટર જ્યાં આજના દિવસે થોડા દબાણ સાથેની શરૂઆત થતી જોવા મળી શકે છે। તો હવે 8285 પાસે કહી શકાય કે નિફ્ટી થોડું સેટલ થઈ રહ્યું છે પ્રી ઓપન સેશનમાં, એટલે પોઝિટિવ શરૂઆત, જબરદસ્ત પોઝિટિવ શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે। માર્કેટ બ્રેથ અત્યારે તો પોઝિટિવ દેખાઈ રહી છે, આગળ કેટલી સસ્ટેઇન થાય છે એના પર નજર રહેશે આજના દિવસે। ટાટા મોટર્સ ડીવીઆર અને ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર પર પણ ફોકસ રહેશે, કારણ કે ફક્ત એક ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, બાકી સર્વત્ર હજુ દબાણ જ વધતું જોવા મળી રહ્યું છે। અરોબિંદો ફાર્મા ખબરોને લીધે આજના દિવસે ફોકસમાં રહેશે। સન ફાર્મા જે ગઈકાલે તેજી પકડી છે, અત્યારે પ્રી ઓપન સેશનમાં 0.5% અપસાઈડ જોવા મળી રહી છે। સાથે જ ઓએનજીસી ને કેન ઇન્ડિયા, મેં જે રીતે ક્રૂડના પ્રાઇસીસની વાત કરી એના થકી ઓએનજીસી ને કેન ઇન્ડિયા પર પણ આજના દિવસે ટ્રેડિંગ બેટ લેવાઈ શકે છે। પણ મહત્વનું છે કે આવતીકાલે ક્રૂડ આ જ લેવલ પર ટ્રેડ કરતું જોવા મળે તો એક અપમૂવ આગળ વધતી જોવા મળશે, નહીં તો એક ટ્રેડિંગ બેટ જ બનતી જોવા મળી શકે છે। આજના દિવસે દબાણ અહીં જોવા મળી રહ્યું છે, તો બોશના કાઉન્ટર પર 0.5% ડાઉન સાઇડ પ્રી ઓપન સેશનમાં। ટીસીએસ દબાણ વધાતું, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, ડોક્ટર રેડીઝ લેબ જેવા કાઉન્ટર પણ ફોકસમાં રહેશે। ખાસ કરીને આઈટીસી, એચયુએલ અને ડાબર આ 3 કાઉન્ટર સતત એક સપ્તાહથી આપણને ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળી છે। પ્રી ઓપન સેશનમાં હાલે દબાણ છે, જોઈ રહ્યું ટ્રેડિંગ સેશનમાં શું આ ટર્નઆઉટ થાય છે, રિકવરી આવે છે એના પર ચોક્કસ આપણો એક ફોકસ આજના દિવસે બનેલો રહેશે। ત્યારે જ નિફ્ટી ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત ખરીદારી બે ટ્રેડિંગ સેશનમાં જોવા મળી છે કે એ સસ્ટેન થાય છે કે નહીં એના પર પણ આજના દિવસે ખાસું મહત્વનું રહેશે, કારણ કે રહી ગયાની જે ફિલિંગ છે જે લોકોમાં એ કદાચ લેવા આગળ આવશે અને અહીંયા ખરીદારી વધુ આગળ વધતી જોવા પણ મળી છે। 1284 પર આજના દિવસની શરૂઆત થતી જોવા મળી રહી છે। મિડ કેપમાં આપણે જોઈ રહ્યા છે 5% ઉછાળો, બેંક નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ શરૂઆત આપ્યા બાદ થોડું નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે। સેન્સેક્સમાં હવે 59.60 પોઈન્ટનો ઉછાળો દર્શાવી રહ્યો છે, માર્કેટ બ્રેથ પોઝિટિવ દેખાઈ રહી છે। શરૂઆતથી ટીકમાં કયા સ્ટોક સપોર્ટ આપી રહ્યા છે એના પર એકવાર નજર કરી લઈ, ભારત ફોર્જ જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી, ભારત ફોર્જ ખબરોને કારણે 2.5% ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। ભારતીય એરટેલ, આઈડિયા સેલ્યુલર આ બંને કાઉન્ટર જુઓ 1% ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। કેન ઇન્ડિયા, ઓએનજીસી આપણે જે રીતે ક્રૂડની ચર્ચા કરી, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ અહીંયા પણ તેજીના ટ્રેડ બનતા દેખાઈ રહ્યા છે। સાથે ટાટા મોટર્સ ડીવીઆર અને ટાટા મોટર્સ જે રીતે સતત ખરીદારી થઈ રહી છે, તમે જોશો તો 3 ટ્રેડિંગ સેશનમાં 1.5%-2% રિટર્ન આ બંને કાઉન્ટર આપી ચૂક્યા છે। એની સાથે એમએનએમ પણ આજના દિવસે અત્યારે ખરીદારીના ટ્રેન્ડમાં છે। આઈટીસી જે રીતે ચર્ચા થઈ, આઈટીસી, એચયુએલ પર નજર રહેશે, એચયુએલમાં થોડું દબાણ છે, ડાબર પર નજર કરે ત્યાં થોડું દબાણ છે, પણ આઈટીસી
થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ જાળવવામાં સફળ રહ્યું છે. હવે 8265 ના લેવલ જ્યારે નિફ્ટી પર જોવા મળી રહ્યા છે તો કયા સ્ટોક્સ દબાણ વધારી રહ્યા છે તમે જુઓ. એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડસઇન્ડ બેંક, બેંકિંગ સ્ટોક્સમાં કન્સોલિડેશન આવી રહ્યું છે. ઉપલા મથાળે પ્રોફિટ બુક થઈ રહી છે. સાથે જ અદાની પોર્ટ્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, વેદાંતા, બજાજ ઓટો જેવા કાઉન્ટર અત્યારે આપણને દેખાઈ રહ્યા છે જે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. હોપફુલી અહીંયા થોડી રિકવરી જોવા મળે, પણ અત્યારે તમે જો રિકવરી તો આવી રહી છે કોટક મહિન્દ્રા બેંક પર 5% આસપાસની રિકવરી અત્યારે જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં ફ્લેટ ટુ પોઝિટિવ છે એટલે થોડી ઘણી આગળ ખરીદારી આવી શકે છે એવા સંકેતો મળી રહ્યા છે. મારુતિ સુઝુકી તમે જો સતત કન્સોલિડેશનમાં જઈ રહ્યું છે, અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ છે, પણ તમે જુઓ તો આખા સપ્તાહ દરમિયાન એટલે કે 3 ટ્રેડિંગ સેશનમાં, આજનું ટ્રેડિંગ સેશન ગણીને વાત કરીએ તો અત્યાર સુધી 2% ઘટાડો આવી ચૂક્યો છે. અને ઓલમોસ્ટ જો તમે પાછલા 3-4 મહિનાનો ચાર્ટ પણ જુઓ તો 10% ઘટાડો આ કાઉન્ટર દર્શાવી ચૂક્યું. તો આ બધા કાઉન્ટર અત્યારે નિફ્ટીમાં ખાસા મહત્વના રહેશે. જો નિફ્ટી બહાર જોઈએ, નાગાર્જુના ઓઇલ રિફાઇનરી ફરી પાછું તેજી કરતું 10% ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. 3 ટ્રેડિંગ સેશનમાં 50% ઉપરનું રિટર્ન આપી ચૂક્યું છે. શ્રેયા શિપિંગ ગઈકાલની તેજી આપણે જોઈ રહ્યા છીએ, આગળ વધી રહી છે. 10.10% અત્યારે ટ્રેડ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. વાલચંદ નગર, એસ્ટ્રોમાઇક્રા, એબીજી શિપયાર્ડ, નેક્સ્ટ મીડિયા, ભૂષણ સ્ટીલ, અબાન ઓફશોર, ટાટા મેટાલિક્સ, ઉત્તમ ગાલવા, રિલાયન્સ ડિફેન્સ, આ બધા કાઉન્ટર્સ જે શરૂઆતી ટીકમાં ખાસા પોઝિટિવ બની રહ્યા છે. અને ઇનફેક્ટ તમે જુઓ તો આજે ખાસ કરીને ડિફેન્સ આજના દિવસે સેક્ટર પ્લે કરવાનું છે એની અહીંયા એક આપણને ઝલક દેખાઈ રહી છે. દબાણ ક્યાં વધી રહ્યું છે તો ધાનુકા એગ્રીટેક તમે જુઓ 2.25% ઘટાડા સાથે શરૂઆત. દીપક ફર્ટિલાઇઝર, કરિયર પોઈન્ટ, વેલ્સમેન કોપ, વેલ્સમેન એન્ટરપ્રાઇઝ, જેટ એવેઝ પર નજર હોવી જોઈએ. ગઈકાલે બધા જ એવિએશન સ્ટોક્સ ખાસા દબાણ પર ચાલી રહ્યા હતા. આજે પણ તમે જુઓ સ્પાઇસ જેટ, જેટ એવેઝ, ઇન્ટરગ્લોબ એવિએશન સર્વત્ર એક દબાણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જે પ્રાઇસ હાઇક તેઓ કરી રહ્યા છે શોર્ટ ડિસ્ટન્સ કે જે કહી શકાય રિમોટ એરિયાઝમાં જ્યાં ફ્લાઇસ જાય છે ત્યાં ઘણી હેવી ચૂકવણી કરવી પડતી હોય છે રેટ્સની. એના પર કદાચ સરકાર કોઈ પગલાં લેવાની હતી તો એના કારણે આપણે દબાણ ત્યાં જોઈ રહ્યા છે. સુગર સ્ટોક આજે જુઓ મવાના સુગર્સમાં પ્રોફિટ બુક થઈ રહ્યો છે. અપર ગેન્જીસ જુઓ ત્યાં 2% આસપાસનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે સુગર સ્ટોકમાં આજના દિવસે થોડી પ્રોફિટ બુકિંગ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો ફાઇનલી આપણે જોઈ રહ્યા છે આજના ટ્રેડિંગ સેશનમાં 8270ના લેવલ હવે જોવા મળી રહ્યા છે, પણ ફ્લેટ ટુ પોઝિટિવ છે એટલે ઉપલા મથાળેથી થોડું દબાણ આવ્યું છે. મિડકેપ આપણે જોઈ રહ્યા છે 5% તેજી દર્શાવી રહ્યું છે. દબાણ કહી શકાય કે બેન્કિંગ સ્ટોક્સથી આવ્યું છે જે જબરદસ્ત તેજી ગઈકાલે દેખાડી છે. આજે પ્રોફિટ બુક થતું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. આપણી સાથે સુનિલ દમાનિયા, રુચિત જૈન અને કુણાલ પરમાર જોડાઈ ગયા છે. રુચિત, 8272ના લેવલ નિફ્ટી પર અત્યારે બનતા દેખાયા છે, આજના દિવસનો ટ્રેડ શું લેશો? ઓવરઓલ નિફ્ટીમાં જો ગયા 6-8 ટ્રેડિંગ સેશન્સ થી સારી મોમેન્ટમ પિકઅપ થઈ ગઈ છે, આ મને લાગે છે હજી બી કન્ટિન્યુ રહી શકે છે આગળ. અને 8330 સુધીના લેવલ્સ આજે કે કાલેની ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. નિફ્ટીમાં 8330-8340 ની રેન્જમાં એક સારું રેઝિસ્ટન્સ છે જ્યાં હમણાં થોડુંક પ્રોફિટ બુકિંગ જ્યાંથી આવી શકે છે. તો જો એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ જેની જે ટ્રેડર્સની છે નિફ્ટીમાં એ હજી બી સતર્ક રાખવી જોઈએ અને ઉપર 8330ની આજુબાજુ આવે તો ત્યાં ફરી એકવાર પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ. ઓકે, આ લેવલ્સ ખાસ મહત્વના બનતા દેખાઈ શકે છે તો આના પર નજર રહેશે. જે રીતે મેં કહ્યું કે આજના દિવસે આપણે થોડા ડિફેન્સ સ્ટોક્સને જોઈ રહ્યા છે, ટ્રેડ થતા ખાસા બઝિંગ દેખાઈ રહ્યા છે. બીઈએલ, બીઈએમએલ, વાલચંદ નગર, રિલાયન્સ ડિફેન્સ જેવા કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પસંદ છે રુચિત? યા, ડિફેન્સ કાઉન્ટર્સમાંથી બીઈએલ એક સારું કાઉન્ટર છે. અમને લાગી રહ્યું છે કે એક સારી પોઝિટિવ મોમેન્ટમ અહીંયાથી પિકઅપ થઈ ગઈ છે આ સ્ટોકમાં. જે ગયા 8-10 મહિનામાં સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં હતો અને કન્સોલિડેશનમાં એક ટેકનિકલી જોયું તો એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થયું હતું. કાલની ટ્રેડિંગ સેશનમાં એ ટ્રાયંગલમાંથી બ્રેકઆઉટ આપ્યું છે અને વોલ્યુમ્સ પણ ગયા 2 ટ્રેડિંગ સેશનમાં અપમૂવમાં સારું છે, એક સારું સપોર્ટ આપી રહ્યો છે. તો ઉપર લાગી રહ્યું છે કે 1350 સુધીના લેવલ આ સ્ટોકમાં ઇન્ફેક્ટ આવી શકે છે. તો ડિફેન્સ સ્ટોક્સમાંથી બીઈએલ ટોપ પિક રહેશે. કરંટ લેવલ્સ પર કે અહીંયાથી કોઈ પણ ઘટાડો આવે 1200ની આજુબાજુ આ સ્ટોક મળે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ સ્ટોક છે. 1140નું એક સ્ટોપ લોસ મૂકીને 1350ના ટાર્ગેટ માટે એક બાય પોઝિશન બીઈએલમાં લેવી જોઈએ. ઓકે, ત્યારે જો બીજા કાઉન્ટર પર નજર કરે તો આજના દિવસે ખાસ કરીને એફએનઓ કાઉન્ટર પર તમે નજર કરો. જેએસડબલ્યુ એનર્જીમાં લોંગ બનતા દેખાયા છે. સાથે જ ભારત ફોર્જમાં આપણે જોઈ રહ્યા છે લોંગ્સ પોઝિશન લેવાઈ રહી છે. અંબુજા સિમેન્ટ આપણે જોઈ રહ્યા છે ખરીદારીના ટ્રેન્ડમાં. બીઈએલ, ઓએનજીસી, બીઈએમએલ, એલએનટી, ટાટા કમ્યુનિકેશન, આઈડિયા સેલ્યુલર, આ બધા કાઉન્ટર ખાસા બઝિંગ દેખાયા છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે આજે ટેલિકોમ સ્ટોક્સ માટે ખબર છે અને તેજી અત્યારે શરૂઆતી ટેકમાં બની રહી છે. રુચિત, ક્યાં વ્યૂ લેશો?
ટેલિકોમ સ્ટોક્સમાં ઓલ ધી પોઝિટિવ ન્યૂઝના લીધે આજે થોડુંક પોઝિટિવ મોમેન્ટમ છે, પણ અમને લાગી રહ્યું છે એક સારું કરેક્શન આ સ્ટોક્સમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. સ્પેસિફિકલી આઈડિયાની વાત કરીએ તો રિસેન્ટલી એક બુલિશ પેટર્ન ફોર્મ આ સ્ટોકમાં થયું હતું અને એ પેટર્નનું એક નેગેટિવ રિએક્શન આવ્યું છે. તો જ્યારે પણ એવા પેટર્ન્સ ફેલિયર થાય છે તો એક સારું શોર્ટ ટર્મ મોમેન્ટમ, શોર્ટ ટર્મ ટ્રેન્ડ સારી નથી રહેતી એવા સ્ટોક્સમાં. મને લાગે છે કે રિયલ ટેલિકોમ સ્ટોક્સમાં અત્યારે બાઇંગ પોઝિશન નહીં બનાવવી જોઈએ, હજી કરેક્શન આવી શકે છે. આઈડિયાના સ્પેસિફિકલી જો પ્રીવિયસ લોઝ હતા 97-98 ઈ લેવલ સુધી આઈડિયા પણ આવી શકે છે. તો ટેલિકોમ સ્ટોક્સમાં અત્યારે હજી વેઇટ કરવું જોઈએ, હોલ્ડ કરવું જોઈએ. થોડુંક ડિક્લાઇન હજી અહીંયાથી આવે તો નીચેના લેવલ્સ ઉપર બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ સ્ટોક્સમાં મળી શકે છે. જીએમઆર ઇન્ફ્રા આપણે જોઈ રહ્યા છે ખરીદારીના એક ખબરોને કારણે તેજીમાં દેખાઈ રહ્યું છે. શું કોલ લેશું કુણાલ જીએમઆર ઇન્ફ્રા? અનિશા, જીએમઆર ઇન્ફ્રાની વાત કરું તો મેં પહેલા પણ કીધું છે કે મને આ લેવલથી હજુ પણ એક અપસાઈડની મોમેન્ટમ આ કાઉન્ટર પર જોવા મળી રહી છે. એન્ડ જે પ્રમાણે અત્યારે ચાર્ટ સજેસ્ટ કરી રહ્યો છે, મને લાગે છે કે આવનારા દિવસમાં આ કાઉન્ટર પર આપણને 12.50 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો મારો વ્યૂ અનિશા આ કાઉન્ટર પર અત્યારે બાયનર્સ બની રહ્યો છે. હું કહીશ કે કદાચ નીચે 11.50 સુધીના પણ લેવલ જોવા મળે તો એ લેવલ પર પણ આ કાઉન્ટર પર એક વખત બાઇંગ કરી શકાય. ઉપરમાં 12.50 સુધીના લેવલ જોવા મળી શકે છે. ત્યારે નીચે જે એસએલ આપણે કન્સિડર કરીશું એ છે 10.90 રૂપિયા. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે શ્રેયા શિપિંગ આજે 12.5%ની તેજી દર્શાવી રહ્યો છે. ગઈકાલે જે રીતે વેસલ્સ માટે તેઓ એસસીઆઈ સાથે એક કરાર કર્યો છે, સુનિલજી આપ ટ્રેક કરો છો શ્રેયા શિપિંગ? નહીં નિશા, મને કોઈ વ્યૂ નથી. રુચિત, ચાર્ટ શું કહેશો શ્રેયા શિપિંગના? એક શોર્ટ ટર્મ મોમેન્ટમ છે શ્રેયા શિપિંગમાં. આપણે જો એક ગયા 2-3 દિવસથી એક સારું વોલ્યુમ છે, બટ જનરલી આ સ્ટોક્સમાં જ વધારે વોલ્યુમ રહેતું નથી. તો એક જસ્ટ એક પુલબેક મૂવ લાગી રહ્યું છે. શોર્ટ ટર્મમાં સ્ટોક પોસિબલ છે. ઉપર 478નું નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, તો 478 સુધીની મૂવમેન્ટ આવી શકે છે. તો જે ટ્રેડર્સને ઓલરેડી લોંગ પોઝિશન છે તો 475-480ની રેન્જમાં આવે તો ત્યાં એમને એક વાર પ્રોફિટ બુક કરીને એક્ઝિટ લઈ લેવું જોઈએ સ્ટોકમાંથી. ત્યારે જ ઓફશોર કંપનીઝ આજે ખૂબ બઝિંગ દેખાઈ રહી છે. અબાન ઓફશોર, ગોલ ઓફશોર પર નજર કરો, સારી એવી ખરીદારી થઈ રહી છે. ડોલ્ફિન ઓફશોરમાં ખરીદારી છે. રુચિત, કયો ટ્રેડ લેશો? ટ્રેડિંગ બેટ બનશે? ઓનલી ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ અબાન ઓફશોર જોઈએ તો એક કન્સોલિડેશન ઝોનમાંથી કાલે એક સારા વોલ્યુમ સાથે અપમૂવ આવ્યું છે. અને આ સ્ટોક સ્પેસિફિકલી જોઈએ તો 5 અને 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું ક્રોસઓવર સારું ફોલો કરે છે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ જે છે એમની માટે એક સારું છે કે કાલેની ટ્રેડિંગ સેશન બાદ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે, મીડિયમ ટર્મના ક્રોસઓવર આપ્યું છે, તો એક પોઝિટિવ સાઇન છે. તો એ પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહે તો પોસિબલ છે આ સ્ટોક ઉપર 218નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ અને 218 ક્રોસ કરે તો 228 સુધીના લેવલ્સ એક અઠવાડિયા દરમિયાન આવી શકે છે. તો એક 200 રૂપિયાનું સ્ટોપ લોસ લઈને 228 સુધીના ટાર્ગેટ માટે અબાન ઓફશોરમાં એક બાય સાઇડનો કોલ લઈ શકે છે. યસ બેંક હવે આપણે જોઈ રહ્યા છે થોડા દબાણમાં જોવા મળી રહ્યો છે. જો કે જે રીતે ખબર હતી કે તેઓ 100 કરોડ ડોલર રૂપિયા ફંડ રેઇઝ કરવા તેઓ જઈ રહ્યા છે અને આવનાર એક વર્ષમાં તેઓ કરશે, સુનિલજી શું કોલ બને આગળ જતાં પોઝિટિવ રહેશે? આઈ થિંક નિશા, જેવી રીતે આપણે ચર્ચા કરી કે એક યસ બેંક એક ક્લિયરકટ એક આઉટ પરફોર્મર રહ્યો છે ઘણા વર્ષોથી, એક જે રીતે એક પોઝિટિવ સરપ્રાઇઝ ઇન્વેસ્ટર્સને આપણે ખરેખર વેલ્થ ક્રિએશન કર્યું છે. પણ આપણે બીજી પણ એક ચર્ચા કરી કે હવે ક્યાંક ક્યાંક લોકો હવે એક પોર્ટફોલિયો રિસફલ કરી રહ્યા છે અને આઈ થિંક એમાં એક યસ બેંક પણ એક હાઈ કેન્ડિડેટ થઈ શકે. જે લોકો રિસફલ કરીને બીજી પબ્લિક સેક્ટર બેંકમાં હોય કે પછી આઈસીઆઈસીઆઈ બેંકમાં હોય ત્યાં લોકો રિસફલ કરે, તો આ ભાવથી મને લાગતું હોય કે તમારે કોઈક ખાસ એવું તમને એક માઉન્ટ માર્કેટ આઉટ પરફોર્મન્સ યસ બેંક આપી શકે. જો તમારા પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હવે એક ટાઈમ તમારે એક બુક પ્રોફિટ કરી લેવાનો છે અને બીજી બેંકોમાં જ્યાં લેવો જો તમને સારું એવું આઉટ પરફોર્મ આપી શકે. ઓકે, ત્યારે જ બીજા ખબરો પર નજર કરીએ તો બેન્કિંગ સ્ટોક્સ કન્સોલિડેશનમાં દેખાઈ રહ્યા છે, પણ કેટલું આગળ વધશે આ કન્સોલિડેશન એ મહત્વનું છે આજના દિવસે. સાથે જ આપણે જોઈ રહ્યા છીએ થોડી ઘણી તેજી તો સિમેન્ટ સ્ટોક્સમાં ઉમેરાઈ છે. તમે અલ્ટ્રાટેક સિમેન્ટ જુઓ, અંબુજા સિમેન્ટમાં ખરીદારી આવી રહી છે. રુચિત, સિમેન્ટ સ્ટોકમાં ક્યાં ફોકસ છે? ડેફિનેટલી એક કન્ટિન્યુડ મૂવ છે સિમેન્ટ સ્ટોક્સમાં. એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોન પછી કાલેની ટ્રેડિંગ સેશનમાં બધા ફરીથી કન્ટિન્યુડ અપમૂવ આપ્યું છે. સ્પેસિફિકલી અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો રિસેન્ટલી એક અંડર પરફોર્મર રહ્યું છે, જ્યાં એસીસી અંબુજા સિમેન્ટ બંને સ્ટોક્સે સારું મૂવ આપ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ એક સાઇડવેઝ ઝોનમાં હતું, કાલેની સેશનમાં સારા વોલ્યુમ સાથે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપ્યું છે. એટલે જે રિસન્ટ હાઈ હતા 3,450ની આજુબાજુ ત્યાં સુધી આ સ્ટોક જવું જોઈએ. તો એક અલ્ટ્રાટેક સિમેન્ટ એક આઉટ પરફોર્મર રહી શકે છે સિમેન્ટ સ્ટોક્સમાં શોર્ટ ટર્મમાં.
BHEL આજે સારા અપમૂવ્સ જોવા મળી રહ્યા છે, તેજી સતત આગળ છે. એફએનઓમાં જો લોંગ્સ બની રહ્યા છે, પણ સિટીનો જે ખાસ કરીને રિપોર્ટ આવ્યો છે BHEL પર એ પોઝિટિવ નથી. તેઓએ વેચાણની સલાહ આપી છે અને 102ના લક્ષ્યાંક આપ્યા છે અને અત્યારે 120 પર ટ્રેડ કરી રહ્યું છે. BHEL સ્ટોરી કેવી લાગે છે સુનિલજી? આઈ થિંક નિશા, એક ચેલેન્જિંગ બિઝનેસ મોડલ અત્યારે જઈ રહ્યું છે. જે રીતે આપણે ચર્ચા કરી કે થર્મલ પાવર પ્લાન્ટમાં ક્યાંક ક્યાંક થોડો ચિંતાનો વિષય છે. ગવર્મેન્ટ પોતે પણ એક વિચાર કરી રહી છે કે હવે આપણો જે ફોકસ હોવો જોઈએ થોડો રિન્યુએબલ એનર્જી ઉપર હોવો જોઈએ, અને જો એ હોય તો પછી ભેલની ત્યાં એક પોતાની કોર કોમ્પિટન્સી નથી. ડેફિનેટલી કાઉન્ટર એક વાત 100ના નીચે જઈને પછી સારી એવી તમને રેલી આપી છે, પણ હવે આ ભાવથી ખરેખર તમે કોઈક પૈસા બનાવી શકો એ થોડું ડાઉટફુલ છે. તો આઈ થિંક હું સહમત છું આઈ થિંક સેટેના રિપોર્ટ સાથે કે કંપનીએ થોડું અંડર પરફોર્મ કરવું જોઈએ. અને આ અંડર પરફોર્મ મને નથી લાગતું નિશા 6 મહિના કે વર્ષ માટે, આઈ થિંક ઇટ વિલ બી ફોર ક્વાઇટ સમ ટાઈમ. બિકોઝ ભેલે પોતાનું આખું બિઝનેસ મોડલ છે એ થોડું ચેન્જ કરવાની જરૂર છે, અને જ્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી આ કાઉન્ટર તમને અંડર પરફોર્મ જ કરતું જોવા મળશે. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે JSW એનર્જી પર ખાસા લોંગ્સ બની રહ્યા છે, સારા એવા ઓપન ઇન્ટરેસ્ટ પણ બિલ્ટઅપ થઈ રહ્યા છે સારા એવા વોલ્યુમ સાથે. કુણાલ, શું કોલ લેશો JSW સ્ટીલ, સોરી JSW એનર્જી પર? ઓવરઓલ નિશા જોવા જઈએ તો આજના દિવસમાં JSW એનર્જીમાં એક સારી એવી અપસાઈડની મુવમેન્ટમ અત્યારે આ લેવલ પર જોઈ રહ્યા છે. જે પ્રમાણે અત્યારે મુવમેન્ટમ કેરી ઓન થઈ રહી છે, મને એવું લાગે છે કે હજુ પણ એક અપસાઈડની મુવમેન્ટમ આ કાઉન્ટર પર આપણને જોવા મળશે. ટેકનિકલી જોવા જઈએ તો એક ઘણું સારું બ્રેકઆઉટ JSW એનર્જીએ બતાવી દીધું છે અને બ્રેકઆઉટ પ્રમાણે મોમેન્ટમ પણ અત્યારે આ લેવલ પર આવી ગઈ છે. અત્યારે મેઇન લેવલ જે કન્સિડર કરવા જેવું છે એ છે 78 નું. જે કાઉન્ટર જો 78 ની ઉપર સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે ફરીથી ઉપરમાં 85 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. મારો બી ઓવરઓલ આ કાઉન્ટર પર હજુ પણ બુલિશ છે. 70 ની ઉપર 85 સુધીના લેવલ પણ આ કાઉન્ટર પર આપણને આવનારા 4 થી 5 દિવસમાં જોવા મળી શકે છે. ઓકે, આવ્યું બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ. હવે વાલચંદ નગર તમે જુઓ, ઓલમોસ્ટ 14.5% તેજી 200 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ચાર્ટ પેટર્ન બુલિશ બની રહી છે રુચિત? એ શોર્ટ ટર્મ મોમેન્ટમ છે આ સ્ટોક્સમાં બુલિશ, બટ જનરલી વાલચંદ નગરમાં પ્રીવિયસ ટ્રેન્ડ જોયો તો એવું કઈ ખાસ અપટ્રેન્ડ નથી કે હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન પણ નથી. એક કન્સોલિડેશન ફેઝમાં છે. કન્સોલિડેશન ફેઝમાંથી હમણાં જે મિડકેપ સ્ટોક્સ ચાલી રહ્યા છે ગયા 1-1.5 મહિનામાં, એમાં આપણે હમણાં લાસ્ટ 3-4 ટ્રેડિંગ સેશન થી જોઈ રહ્યા છે કે જે સ્ટોક્સે પાર્ટિસિપેટ નહીં કર્યું છે એ સ્ટોક્સમાં હમણાં પોઝિટિવ મોમેન્ટમ આવી ગયા છે. તો આ જસ્ટ એક ફોલોઅપ મૂવ છે જે બીજા મિડકેપ સ્ટોક્સને ફોલો કરી રહ્યા છે, પણ ઓવરઓલ લાગતું નથી કે ખાસ અપટ્રેન્ડ છે આ સ્ટોકમાં. તો એક ટ્રેડિંગ મૂવ આવી શકે છે આ સ્ટોકમાં. 159 જો ક્રોસ કરે તો પોસિબલ છે 170 સુધીની મૂવ આ સ્ટોકમાં આવી શકે છે. પણ જો શોર્ટ મીડિયમ ટર્મ ટ્રેડર્સ હોય એમને આ મૂવને કેચ નહીં કરવી જોઈએ અને બેટર છે કે અવોઇડ કરવું જોઈએ. ઓકે, ત્યારે જ આપણે જોઈએ છે હમણાં થોડી રિકવરી જોવા મળી રહી છે. નિશલા મથાળે જબરદસ્ત ખરીદારી અત્યારે વાલચંદ નગર પર જોવા મળી છે. 7 એટલે પોઝિટિવ ખુલ્યા બાદ પણ 7.5% ઉમેરો થયો છે. નેક્સ્ટ મીડિયા કહી શકાય 4.5% ઉમેરો થયો છે, એટલે દબાણ સાથે ખુલ્યા બાદ રિકવરી આવી છે. પટેલ ઇન્ટિગ્રેટેડ આજના દિવસે ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ આજના દિવસે મેટલ પેક બઝિંગ છે તમે, અને એમાં ખાસ કરીને તમે જો મિડકેપ મેટલ્સ મેટલ સ્ટોક્સ જુઓ, કલ્યાણી સ્ટીલમાં કે તમે ઉત્તમ ગાલવાનું કાઉન્ટર જુઓ, ત્યાં એક થોડી ઘણી ખરીદારી જોવા મળી રહી છે. મેટલ પેક જે રીતે આપણે ભૂષણ સ્ટીલનો એક કાઉન્ટર જે રિકવરી આવી છે, રુચિત લાગે છે ઉછાળે આ બધામાંથી નીકળી જવું જોઈએ? જી, મેટલ પેક્સમાં ડેફિનેટલી બહુ સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. ઓવરઓલ મેટલ સ્પેસમાં જોયું તો આ રિકવરી જો રિસન્ટલી જે આ એક લીડિંગ રહી છે આ માર્કેટને રિકવરી લેવા માટે, તો એક લાર્જ કેપ સ્ટોક્સમાં લાગી રહ્યું છે સારી મોમેન્ટમ. હજી બી કન્ટિન્યુડ રહેશે. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, વેદાંતા જેવા સ્ટોક્સમાં સારી મોમેન્ટમ આગળ પણ રહેશે. પણ ભૂષણ સ્ટીલ જેવા સ્ટોક જ્યાં સારા બધા ટ્રેડર્સ ઉપરના લેવલ્સ ઉપર અટકાયેલા છે, બાઇંગ પોઝિશન છે એમની, જે તો કોઈ પણ પુલબેક આવશે તો ડેફિનેટલી જેમની લોંગ પોઝિશન ઓલરેડી અટકાયેલી છે એમનું સેલિંગ પ્રેશર આવશે. તો એવા સ્ટોક્સમાં મને નથી લાગતું કે ખાસ અપટ્રેન્ડ કે અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. તો ભૂષણ સ્ટીલ જેવા સ્ટોક્સમાં અવોઈડ કરવું જોઈએ. ડેફિનેટલી મિડકેપ સ્ટોક્સમાં કલ્યાણી સ્ટીલ એક સારું સ્ટોક છે જે રિસન્ટના હાઈઝ ક્રોસ કર્યા છે અને પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે 210 સુધી. તો ભૂષણ સ્ટીલને સ્ટોક સ્પેસિફિક રીતે અવોઈડ કરવું જોઈએ. અને મિડકેપ્સમાંથી મેટલ પેકમાં કોઈ જોઈ રહ્યા છે તો કલ્યાણી સ્ટીલમાં એક સારું મોમેન્ટમ 208-210 સુધી આવી શકે છે. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે બીજા જે કાઉન્ટર બઝિંગ દેખાઈ રહ્યા છે એમાં HUL નું કાઉન્ટર હવે દેખાઈ રહ્યું છે તેજી કરતું જોવા મળી રહ્યું છે. જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી ડાબર, ITC, આ કાઉન્ટર સતત ખરીદારીના ટ્રેન્ડમાં છે. આ સપ્તાહમાં 3 ટ્રેડિંગ સેશનમાં ITC કે હોય કે આ બધા FMCG કાઉન્ટરે સારા રિટર્ન આપ્યા છે. રુચિત, ક્યાં કોલ લેશો? જી, ડેફિનેટલી ITC, HUL બંને સ્ટોક્સમાં એક પોઝિટિવ મૂવ ગયા 15-20 ટ્રેડિંગ સેશન તો આવ્યા છે.
પણ મને લાગે છે એક ડિપ્સ માટે વેઇટ કરવું જોઈએ હમણાં, કેમ કે કરંટ લેવલ્સ ઉપર ઓલધો એ કઈ નેગેટિવ સાઇન નથી કે રિવર્સલ થશે, અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે. ફ્રેશ ટ્રેડ માટે કરન્ટલી એક રિસ્ક રિવોર્ડ રેશિયો સારું નથી. ઓલરેડી બ્રેકઆઉટ એચયુએલ માં 870-880 નું રેન્જ છે કે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ હતું, તો કોઈ પણ ડિપ્સ આવે સ્ટોકમાં 878 જે પહેલા રેઝિસ્ટન્સ હતું એ હમણાં એક વસ્તુ સપોર્ટ બની શકે છે. તો બાયોન ડિપ્સ ની સ્ટ્રેટેજી બંને સ્ટોક્સ માં અપ્લાય કરવી જોઈએ. બાય ઓન ડીપ અહીંયા ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાય છે. એક એસ્ટ્રા માઇક્રાનું કાઉન્ટર છે જે આપણને સડન સ્પાઇક જોવા મળ્યું છે. નીચલા મથાળે 4.5% રિકવરી, 6 ગણા વોલ્યુમ સાથે આપણે જોઈ રહ્યા છે ખરીદારી થઈ રહી છે. સુનિલજી કોઈ ખાસ કારણ જુઓ છો? આઈ થિંક નિશા એક ડિફેન્સનો એક જે બેનિફિટ બધા જ કાઉન્ટરોને મળ્યો છે, આઈ થિંક અસ્ટ્રાને પણ એનો એક બેનિફિટ મળ્યો છે. ગઈકાલે જે રીતે મોદી સાહેબે જે કરાર કર્યા છે અને ક્યાંક એમ લાગી રહ્યું છે ઇન્વેસ્ટર્સને કે આમાં તમારે ઇન્વેસ્ટ કરવું છે. કંપની ખરેખર એક સારી છે. અફકોર્સ લાસ્ટ 10-1 વર્ષ પછી ખાસું એવું અંડર પરફોર્મ કર્યા પછી છેલ્લા લાસ્ટ 1-1.5 વર્ષમાં સારી એવું તમને રિટર્ન આપ્યું છે. જે રીતે કંપનીના ફંડામેન્ટલ, જે રીતે એનું બિઝનેસ પ્રોસ્પેક્ટ છે, મને લાગે હજી પણ એમાં જ્યુસ બાકી છે. ડેફિનેટ તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો. ઓકે, તો આવી બંધ તો અત્યારે દેખાઈ રહ્યો છે આ કાઉન્ટર્સ પર, પણ હવે સમય થયો છે રજા લેવાનો. સુનિલજી કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક નિશા આપણે ઘણી કંપનીઓ વિશે વાતચીત કરી, મને પોતાનોમાં પર્સનલ સ્ટેક હોઈ શકે. કુણાલ? આપ સૌનો આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે હવે નજર કરીએ ટોપ ટ્રેડ્સની અપડેટ.